नमस्ते वाला विद्यार्थी मित्रों, तमारो स्वागत है अमारी चैनल स्टडी गुरु लक्ष्य में। आज आप वार्षिक परीक्षा 2022 धोरण 9 विषय सामाजिक विज्ञान समय छे 3 कलाकनो कुल गुण 80 नो प्रश्नपत्र जोवाना छे। आखा प्रश्नपत्र नो सोल्यूशन मळशे तो वीडियो ने छेले सुधी जोजो। आवा प्रकारना बीजा पण प्रश्नपत्र मेळवा होय तो चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करजो। वार्षिक परीक्षा 2022 नो आ प्रश्नपत्र नी शुरुआत करीए आपणे। विभागे तमे जो तो जोड़का जोड़वाना छे तो भारत में आवानो नवो जलमार्ग शोधनार व्यक्ति कोण छे तो वास्को द गामा। भारतनो राष्ट्रीय सूत्र कयुं छे तो सत्यमेव जयते। भारत में सूर्योदयनी प्रथम शुरुआत क्या थई छे तो अरुणाचल प्रदेश। जून 1919 वर्सेसनी संधि। खारा पाणीनो सरोवर तो सांभार सरोवर। फास्टिस्ट पक्षनो गणवेश सफेद रंगनो हतो तो आ विधान केवू छे, आ विधान खोटू छे। 1 મે 1960 ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ છે તો આ વિધાન પણ કેવું છે, ખોટું છે। ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો ખરું છે। ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે તો ખરું છે। સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે તો એ વિધાન પણ કેવું છે, ખરું છે। નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો તો 1857ના સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ શહીદ થનાર વ્યક્તિ કોણ હતો તો મંગળ પાંડે હતા। ભારતના મધ્યમાંથી કયું ઋતુ પ્રસાર થાય છે તો કર્કરોગ પ્રસાર થાય છે। ચેરાપુંજી બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે તો મોન્સી નરમ 1200 કેટલા વરસાદ પડેલો, 1200 સેમી જેટલો વરસાદ પડેલો। જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીનું નામ જિલ્લા વિકાસ અધિકારી જેને DDO કહે છે। યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। સાયમન કમિશનના સભ્યો ખાલી જગ્યા હતા તો કેટલા સભ્ય હતા, સાયમન કમિશનમાં 7 સભ્ય હતા। ખાલી જગ્યા જમીનને રેગુર જમીન પણ કહે છે તો કાળી જમીનને રેગુર જમીન કહે છે। વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો 8મું સ્થાન ધરાવે છે। રાજસ્થાનની લોકોની મારવાડી ખાલી જગ્યા નાસ્તામાં ફેમસ છે તો કચોરી। સમગ્ર વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની લગભગ કેટલી પ્રજાતિઓ છે તો 15 લાખ પ્રજાતિઓ છે। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે। દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે તો જામનગર। ગંગાના મેદાનનો પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે તો દિલ્હીને। કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો 6-14 વર્ષના બાળકોને। ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો છે તો પોખરણમાં। ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી હતી તો સોવિયત યુનિયન દ્વારા કરવામાં આવેલી હતી। વિભાગ બીનું પણ લેખિત સંપૂર્ણ સોલ્યુશન મળશે, મૂંઝાતા નહીં તમે। કારણ આપો, વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી તો પાઠ નંબર 1 સવાલ છે તમારો। રાષ્ટ્રસંઘનો ઉપદેશ શું હતો તો પાઠ નંબર 2 છે આ। વર્સેલ્સની સંધિ વિશે માહિતી આપો તો પાઠ નંબર 2 જ છે। બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા હતા તો પાઠ નંબર 5 લોર્ડ કરજને પાડેલા હતા। સંકલમાં સમજાવો બંધારણ પાઠ નંબર 8। એવી રીતે હકો અને ફરજો તે સિક્કાની 2 બાજુ છે તો પાઠ નંબર 9। રાષ્ટ્રપ્રમુખની લાયકાતની વાત કરીએ તો પાઠ નંબર 11 11માં ચૂંટણી પ્રક્રિયા કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો પાઠ નંબર 12। નદીઓનું આર્થિક મહત્ત્વ તમારે સમજવું હોય તો પાઠ નંબર 14। કોરામંડળના કિનારે શિયાળામાં વરસાદ પડે છે તો પાઠ નંબર 16 અને વાઘ પરિયોજના મહત્ત્વની છે તો પાઠ નંબર 17 અને દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં શું ખાય છે તો પાઠ નંબર 19 તમને આનો જવાબ મળશે અને ગેસ દળતર છે એ પાઠ નંબર 20 તમને એનો જવાબ મળશે। આના લેખિત સોલ્યુશન પણ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે, તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો તો આનું પણ લેખિત સોલ્યુશન મળી જશે। વિભાગ સી ટૂંકનો લખો રશિયન ક્રાંતિ વિશે, પાઠ નંબર 2 આવશે રશિયન ક્રાંતિ। દાંડીકૂચ વિશે લખો તો પાઠ નંબર 4 આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન કેવા પ્રકારનું છે તો પાઠ નંબર 6 ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે પાઠ નંબર 8 આવશે। એવી જ રીતે તમે જુઓ તો ઉત્તર રાષ્ટ્રપતિની લાયકાત અને સત્તાઓ તો તફાવત લખો 10 આવશે। તફાવત લખો મુદ્રિત માધ્યમ વિજાણુ માધ્યમ તો પાઠ નંબર 12 જંગલનું પર્યાવરણીય મહત્ત્વ તો પાઠ નંબર 17 વન્યજીવોનું સંકટ તો પાઠ નંબર 18 અને સુનામી વિશે તમારે લખવું હોય તો પાઠ નંબર 20 તમને એની માહિતી મળી જશે।
આનું પણ તમને લેખિત સોલ્યુશન મળશે, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિભાગ ડીની વાત કરીએ તો ટૂંકનો લખો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ તમારે લખો સમજાવવાનો છે, તો એ પાઠ નંબર તમને 5માં મળી જશે. દેશી રાજ્ય અને રિયાસતો એકીકરણમાં સરદાર પટેલનો ફાળો તમારે લખવાનો છે, એ પણ તમને પાઠ નંબર 5માં મળી જશે અથવા તો 7માં મળશે. હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે જોડાયેલા, તો પાઠ નંબર 7. બંધારણને સમાવેશ મૂળભૂત ફરજો તમારે લખવાની છે, તો પાઠ નંબર 8. અને સર્વોચ્ચ અદાલતમાં અપીલ ક્ષેત્ર વિશે તમારે લખવું હોય તો પાઠ નંબર 11. અને પશ્ચિમ ભારતના લોકો કેવા પ્રકારનો ખોરાકને ઉગાય છે લખાય છે, તો પાઠ નંબર 19. અને આપત્તિ માનવજીવનને અસર કરે છે, તો પાઠ નંબર 20માં તમને એના સવાલો જોવા મળશે. મેઇન છે નકશો. નકશા માટે આપણે એપ્લિકેશન બનાવેલી છે, એ નકશાની એપ્લિકેશન તમારી માટે બહુ મહત્ત્વની રહેશે. જેવી રીતે એપ્લિકેશનનું નામ છે મેપ સોલ્યુશન, ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે, તેમાં બધા જ પ્રકારના મેપના લોકેશન અને બધી જ વસ્તુ તમને બતાવવામાં આવેલી છે. જેવી રીતે કે તાપી નદી છે, તો તાપી નદી સુરતમાંથી વહે છે. 400 સેમી કરતી વધુ વરસાદ તો કેરાલા પાસે પડે છે. હિમાલયમાં વનસ્પતિનો પ્રદેશ, તો તમારે હિમાલય પાસે વનસ્પતિનો પ્રદેશ બતાવવો હોય તો આપણો હિમાલયના ઉપરનો પ્રદેશ તમે બતાવી શકો છો. કાજીરંગા જે તમારે લોકેટ કરવું છે, તો આસામમાં તમે એને લોકેટ કરી શકો છો. આ બધાનું તમને લેખિત મેપ સાથે સોલ્યુશન મળી જશે. કોમેન્ટ સમયમાં કોમેન્ટ કરજો. બીજા વિષયના પણ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર તમારે જોતા હોય તો એ પણ તમને મળશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નકશા માટે તમારી માટે એક મહત્ત્વની એપ્લિકેશન બનાવવામાં આવી છે. એ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. એપ્લિકેશનનું નામ ફરી વખત કહી દઉં છું, મેપ સોલ્યુશન લખશો તો પણ મળી જશે. બીજી રીતે તમે લખો તો GSEB મેપ લખશો, GSEB મેપ લખશો તો પણ તમને મળી જશે, અથવા તો CBSE મેપ લખશો તો પણ તમને મળી જશે. પણ નકશાના બધા જ પ્રકારના ફોર્મેટ એમાં આપવામાં આવ્યા છે, તો એને જોવાનું ભૂલતા નહીં, એ તમારી માટે મહત્ત્વનું છે. તો આ હતું તમારું સંપૂર્ણ વિભાગ B, C અને D નું. તમને લેખિત સોલ્યુશન પણ મળશે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો તો અમે એમની માટે મહેનત કરીને તમને પણ પ્રોવાઈડ કરીશું. આ જલિયાવાલા બાગ, મસ્કરંજ બધી જ જગ્યાએ પૂછાય છે, તો તમને પણ પૂછવાના ચાન્સીસ સૌથી વધારે છે, કારણ કે જનરલ ડાયર દ્વારા જે માસ કિલિંગ કરવામાં આવ્યું છે તેની માટેનો એ છે. અને પશ્ચિમ ભારતના લોકોના ખોરાક તહેવાર અને ઉત્સવોની વાત કરીએ, તો પશ્ચિમ ભારત એટલે ગુજરાતમાં, રાજસ્થાનમાં, ગોવામાં કેવા પ્રકારના લોકો અને કેવા પ્રકારના ખોરાક ખાય છે, કેવા પ્રકારના નૃત્ય અને કેવા પ્રકારના મેળા ભરાય છે, તો તેની વાત છે. ગુજરાતની વાત આવે તો ગરબા તો આપણને યાદ આવે હવે ને આવે, ઓકે. અને ખોરાકની વાત આવે તો ફાફડા ને જલેબી અને સાથે સાથે ખમણ પણ, આ ઊંધિયું આવા પ્રકારના આપણા, અને રાજસ્થાન હોય તો ના તમને દાળ ભાટી જોવા મળે. ચલો, બેસ્ટ ઓફ લક.